વલસાડના વાઘલધરા નેશનલ હાઈવે ઉપર ઇકો કારમાં અચાનક આગ લાગતા ઇકો કાર બળીને ખાક, ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો બચાવ થયો. વલસાડ તાલુકાના વાઘલધરા હાઈવે ઉપર સુરત તરફ જતી ઇકો કારમાંથી ધુમાડો નીકળતા તાત્કાલિક કાર ચાલકે પોતાની કારને અટકાવી કારમાંથી ઉતરી ગયો હતો. કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનાને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો કાર ચાલકની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમ અને ડુંગરી પોલીસને જાણ કરી હતી. નગરપાલિકાની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. વાઘલધરા હાઈવે ઉપર પસાર થઈ રહેલા ઓટો સ્પેરપાર્ટ વેપારીની ઇકો કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેને લઈ કાર ચાલકે પોતાની કાર વાઘલધરા હાઈવે ઉપર રોડની સાઈડમાં અટકાવી કાર ચાલક વેપારી કારમાંથી ઉતરી ગયા હતા. કારમાં લાગેલી આગને લઈ ચાલકની મદદે આજુબાજુના રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવા સ્થાનિક લોકો અને રાહદારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. મોટી દુર્ઘટના ન થાય તે માટે ડુંગરી પોલીસની ટીમે થોડા સમય માટે વાઘલધરા હાઈવે વાહન ચાલકો માટે અટકાવવામાં આવ્યો હતો. આકસ્મિક રીતે કારમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાયરમાં શોર્ટ સર્કિટને લઈ આગની ઘટના ઘટી હોવાનું સ્થાનિક લોકો પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. વલસાડ વાઘલધરા ગામ પાસે ફરતો ત્યાં કોઈ અમને પાછળ દેવું છે કે તમારી ગાડીમાં લીધે ધોવાડા, એટલે મેં તરત ગાડી સાઈડમાં રાખી અમે ગેરેજ છે ત્યાંથી પાણીના છંટકાવ કરી અને આગ બુઝાવવાની કોશિશ કરી, પણ આગ વધારે ફેલાતી ગઈ એટલે પછી ફાયરને ફોન કર્યો. પહેલાં ફાયરને ફોન કરી દીધો તો પછી અમે બુઝાવવાની કોશિશ કરી, એ ફાયર બ્રિગેડ આવીને આગ બુઝાવી અને ગાડીમાં હું એકલો હતો. તમને કંઈ લાગ્યું કે ના? મને કંઈ નથી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.